બરાબર. તો અત્યારે અમારા વોલન્ટિયર્સ છે અને અમારી જે ટીમ અમારા કોલેજમાં પણ છે, તો અમારે હમણાં હતો તો ત્યાં પણ અમે એ રીતે જ રાખ્યું કે મિનિમમ પ્લાસ્ટિકનો યુઝ થાય. એટલે અમે જે ખાવાનું જે અમારે સર્વ કરીને બધી ડિશો ને બધું હોય એ પ્લાસ્ટિકનું હતું રાખ્યું. એટલે અમે અમારા તરફથી એટલું ટ્રાય કર્યા છીએ કે જેટલું બને એટલું બેટર થઈ શકે અમારાથી. બીકોઝ ઓફ અમે અમારે કોઈ ગાઈડ સર અત્યારે કરવાના છે નો ડાઉટ, પણ અમને કોઈ એવો સુઝાવ અમારા પાસે છે ને, એટલે અમને લોકો જે અમે તમારામાંથી શીખીએ બીજા વિદ્યાર્થીઓ માટે અને અમે અમારા ખુદના જે વિચારો હોય એનું ધીમે ધીમે એક ઇમ્પ્લિમેન્ટેશન કરીને અમારી કોલેજના અને કેમ્પસમાં કરી રહ્યા છીએ. અને અમે એવું પણ ટ્રાય કરીએ છીએ કે લાઈક અત્યારે બહાર આપણે બધા જમતા હતા, બધા સાથે જ હતા, નો ડાઉટ. એક કોઈ છોકરો પણ મને નામ દે આઈડિયા એનું, પણ એને મને એવું પણ કીધું કે આપણે અહીંયા છે ને ભાઈ અહીંયા ડીશો મૂકી દો. તો ડીશો તો મૂકી, પણ મેં જોયું કે છાશ પીપીને જે ગ્લાસ હતા ને પ્લાસ્ટિકના એ લોકો ત્યાં નાખે ને બાકી તો ક્યાંય ક્યાંય નાખી દેતા, તો એવા ના નાખવા જોઈએ. બિકોઝ ઓફ જે કામવાળા બેન છે એમને વાત કરી, એમને કીધું હા અમે આ ઉઠાવીશું, પણ એ બધી જગ્યાએ નહીં ઉઠાવવા જાય. એમાં શું કોઈ બી કચરો ઉઠાવે ને તો એક સ્પેસિફિક એની જગ્યા હોય ત્યાંથી જ માણસ ઉઠાવે. તો આપણે એટલીસ્ટ કંઈ પણ વસ્તુ કરીએ તમે ખાઓ પ્લાસ્ટિકનો ડાઉટ, પ્લાસ્ટિક બેન આપણે યુઝ પૂરેપૂરો બંધ ના કરી શકીએ, કારણ મોટાભાગની જે આપણે ચીજ વસ્તુ ખાવી હોય પ્લાસ્ટિકમાં જ આવે છે. બરાબર, ધીમે ધીમે ગવર્મેન્ટ કરી રહી છે કે બેન થાય. તો અત્યારે આપણે ખાઈએ તો પણ એને છે ને એક સ્પેસિફિક જગ્યાએ નાખવાનો આપણે લોકો સંકલ્પ લઈએ. અમે અમારી કોલેજમાં અને કેમ્પસમાં કરી રહ્યા છીએ, તો નો ડાઉટ તમે લોકો પણ અમારો થોડો સાથ આપો તો અમે પણ તમારું જે એક્ટિવિટી છે એમાં અમે તો સંપૂર્ણપણે સાથ આપશું જ. તમે પણ અમારો સાથ આપો એવી અમારી.